દેવળિયા ગામના ઝાંપામાં ફાગણવદ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે વચ્ચે દરબાર મંદોદર ખાનનો આઠ વરસનો દીકરો અને કોરે મોરે ગામ આખાના હેડી હેડીના જુવાનો છે આગલે દિવસે ઉતાશણીનું પરબ હતું એટલે લીલા પીળા અને કેસરિયા રંગમાં સહુ ગરકાવ હતા તમામને અંગે પચરંગી છાંટણા દીપતા હતા પણ આજ તો પડવો એટલે ઘેરૈયા માજા છાંડી ગયા છે ગાંડાતુર બનીને ગારો માટી છાણ જેવી ગંદી વસ્તુએ એકબીજાને રોળવામાં ગુલતાન છે ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું અને એમાંય ગામડાની ધૂળેટી કાળો કોપ એલા ભાઈઓ કોક ઉજડે મહેમાન વયો આવે એલા મહેમાનને કોઈ છાંટશો માં અરે મહેમાન ને કઈ રોડ્યા વગર રહેવાય મહેમાન હાથ આવે સાચું સાચું ધોળું બાસ્તા જેવું પાસાબંધી બંધી કેડિયું પગ ને કાંઠે ત્રણ ત્રણ દોરણા વાળી પગ ચોરણી ઉપર બગસરાની ગરેડી કોરની પછીડીની ભેટ અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મ્યાનવાળી તલવાર કેડે કોઈક કાળાંતરની જૂની કટારી એવો દાઢી દાઢીમૂંચના ઘાટા કાતરાવાળો મહેમાન ચાલ્યો આવે છે વસંત ઋતુમાં વન વનવગડે આંબાના મોરમાંથી વછુટતી ફોરમો લેતો લેતો કેસોડાના ફૂલની ચુંદડી જાણે વનરાઈએ ઓઢી લીધી હોય એવા શણગાર જોતો છતાં પોતાને તો હુતાશણીનો જરાય ઉલ્લાસ નથી એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગોલગ આવ્યો તેવી જ ચીઝ પાડી ઉઠ્યો મને રોડ શોમાં ભલા થઈને મને તમારે લાગો પરોણે ના પાડી તેમ તો ઘેરૈયાઓને ઉલટાની વધુ અનક ચડી બમણાં ત્રમણા ચડે ભરાઈને સહુ બોકાસા પાડવા લાગ્યા હા ખબરદાર મહેમાનને ઓળખાય નહીં એવા ચિત્ર મેળો લાવો મસ્ત ગારો જોત જોતામાં તો ધૂળ ઉડવા માંડી ઘેરૈયાએ એક સામટી ઝપટ કરી મહેમાન તો જાળવી જાવ જાળવી જાવ કરતો પાછો હટવા લાગ્યો પણ જોવાનો આંબુ આંબુ થઈ રહ્યા એટલે ગાંડા ટોળાને પોતાનાથી છેટું રાખવા મહેમાને પોતાની તલવાર કાખમાં દબાવી હતી તે એમને એમ મ્યાન સોતી વીંઝવા માંડી ઘેરૈયા ચસકા કરતા ઉપર પડવા જાય પોતે બબ્બે કદમ પાછો હટતો જાય ને રેવા દો રેવા દો કરતો જાય ધૂળની ડમરી ઉડે છે એટલે પોતે કંઈ જોઈ શકતો નથી એ રીડિયા રમણ એ ચસકા એ કાલાવાલા એ તલવારના ઝાવા અને એ ધૂળની આંધીનો કાંઈ અનોખો જ મામલો જામી પડ્યો એમાં અચાનક ધબ દઈને કોઈક પડ્યું અરે ગજબ થયો કુંવર પડ્યા કુંવરને વાગ્યું કુંવર જોખમાણા તલવાર મારી પકડજો મુસાફર ચોંક્યો એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો ઊભી વાટે સીમાડે હળી કાઢી શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી પાછું વાળીને નજર નાખવાની હામ પણ નહોતી પોતાના હાથમાં તલવાર પકડી છે એની શી દશા થઈ છે તે નિરખવાનું પણ ભાન નથી કોઈ ગાંડો માણસ કોઈ ખૂની જાણે દોડ્યો જાય છે અહીં ઝાપામાં તો કેર થઈ ગયો છે દરબારના વર્ષના કુંવરને બરાબર ગળાની ભૂંગળી ઉપર તલવારનો વાડ પડ્યો છે લોહીનું ખાબુચિયું ભરાઈ ગયું અને ઘડી બે ઘડીમાં તો એની નાડ રજા લેશે એવું થઈ ગયું પણ આ થયું શું થયું એમ કે ઘેરૈયાથી બચવા માટે એ બધાને પોતાનાથી છેટા રાખવા મહેમાન જે મ્યાન સોતી તલવાર આડી વીંચતો હતો તેનું મ્યાન દેવ દેવગતિએ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યો કોઈને ખબર નહીં અને તલવારની પીંછી અકસ્માત કુંવરના જ ગળાની ભૂંગળી પર લબરકો લેતી ગઈ કુંવર એક તો કુમળી વયનો અને નસીબદારનું બચ્ચું એટલે તો બગીચાનું ફૂલ તરત તેના પ્રાણ નીકળી ગયા પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા કાવા કસુંબામાં આખો ડાયરો ઘેગુર છે દરબાર બંદોદર ખાન જાતના હતા માલે સલામ પણ અસલ તો રાઠોડી રાજપૂતની જો ઓલાદ એક જ ગામડાનો ધણી વાટકીનું શિરામણ કહેવાય પણ પેટ બહુ મોટું એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા વીટાય તેમ કારીગરો નટવાઓ કવિઓ ગાવડા બજાવણા કરનારાઓ તમામ મોટી આશાએ આજ વરસ દિવસના ઉજળા પરબ ઉપર દેવળિયાની ડેલી એ સમાતા નથી મુસાફરે ખોટી વાત આજ કોનો દી ફર્યો છે અરે બાપુ આ મારીને જાય ઉભે માર્ગે ઉગાડી તલવારે હા લાવ મારી ઘોડી રૂપિયા બે હજારની રોજડી ઘોડી હાથીના કુંભાથળ માથે જાતી ડાબા માંડે તેવી ભાગતા હરણની સાથે ભેટા કરનારી એને ફક્ત ચોકડાભર મંદોદર ખાને રાંગમાં લીધી સાથળ હેઠે તલવાર દબાવી અને રોજડીને ડચકારી જાણે તીર છૂટ્યો ઝમઝમ ઝમ આંખના ત્રણ પલકારા ભેગી તો ઘોડી સીમાડે પહોંચી સમથળ ધરતીમાં સામે જુએ ત્યાં તો આદમીને ભાગતો ભાળ્યો હાથમાં ઉઘાડી તલવાર પિયાલા જેવી ચકચકે છે સમજી લીધું કે એજ ખૂની મંદોદર ખાને ઘોડીને ચાંપી મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાબલા સંભળાણા થંભી ગયો પાછો ફરીને જોતાની વારત જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો હવે પોતે પગ પાળો તે ભાગીને કેટલેક જશે આમે મરવું તો છે જ માટે હવે ચીથરા સિદ્ધ ફાળવા ઊભો રહ્યો બોલીને તો કાળને અટકાવાય એવું રહ્યું નથી ખુલાસો કરવાનો વખત નથી રહ્યો એટલે સામા ઊભા રહીને આ મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી અસવાર એ સમસ્યાને સમજી ગયો જાણ્યું કે કોઈ ત્રાગાળું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તલવાર ગળામાં પરોવીને મારે સીમાડે લોહી છાંટશે એમ સમજી એને રોજડીને થંભાવી આગેથી પૂછ્યું કોણ છો ચારણ શા માટે આવ્યો તો કારનો બોલાવ્યો ભેંસી બધી મરી ખૂટી છોકરા છાસ વગર રોવે છે નહોતો આવતો પણ ચારણે ધકેલ્યો મંદોદર ખાનની વાસના માથે કુંવરને તે માર્યો ઈશ્વર જાણે મને ખબર નથી હું તો એટલું જ જાણું છું કે મારી ડેલી આવું હતું ચિથરા પહેરા આસે તો ભુંડો દેખાઈશ છે એમ માનીને ભેડી લુંગડાની કોરી જોડ હતી તે ગામ બાર બદલાવી ઘેરૈયા મને રોડવા આવ્યા મેં એમાંથી ઉગરવા મ્યાનમાં મળેલી તલવાર વીંજી મ્યાન ક્યારે નીકળી પડ્યું મને ધૂળની આધીમાં ખબર જ નથી રહી આટલી વાત થાય છે ત્યાં પછવાડે ગોકીરા સંભળાયા કાળી ચીસો પાડતું ગામ આંખું હલકીને ચાલ્યું આવે છે કોઈના હાથમાં તલવારો તો કોઈના હાથમાં સાંભેલા દ્યો 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 એવો દેકારો બોલતા આવે છે ભાળતા જ ચારણે ફાળ ખાધી મંદોદર ખાને રોજડીને માથેથી રાંગ છાંડી પોતાની તલવાર આઘેરી ફગાવી દીધી અને પછી સાદ કર્યો ગઢવા અહીં આવ આ લે શું આ મારી ઘોડી આપું છું ચડીને ભાગવા માંડ શું બોલો છો ગઢવા વાત કરવાની વેળા નથી જોયું આમ ગામ હલક્યું છે ને તે એના કુંવરને મારી નાખ્યો છે આંબ્યા ભેળા તારી કાયાના રાય જેવા કટકા જાણજે અરે પણ ભાઈ તમે હું મારી ઓળખાણ અટાણે નહીં પછી અટાણે તો ભાગી નીકળ નીકળતારા છોકરા રજળી પડશે અને ગામ લોકો તામાને તામા મારા રોક્યા રહેશે નહીં પણ બાપ તારું નામ અરે નામ ખુદાનું ચારણને બાવળે ઝાલીને રોજડી પર બેસાડ્યો ચોકડું હાથમાં આપીને વાંસેથી રોજડીને ડચકારી પૂંછનો ઝુંડો માથે કરતી ઘોડી ગઈ જોત જોતામાં તો અલોપ થઈ ગઈ મંદોદર ખાન અડવાણે પગે પાછા ચાલ્યા આવે છે રાંગમાં રોજડી નથી કાખમાં તલવાર નથી કા બાપુ માળો લોટકો આદમી

ભાઈ તમે તે કાંઈ દિવાના થયા એણે શું મારા દીકરાને જાણી બુજીને માર્યો તો એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે ભરે છે એ જાણો છો કોડ ભર્યો એ મારે ઉંમરે આવ્યો અને દૈવગતિએ દીકરો મર્યો એ તો ખુદાતાલાની મરજી આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો પણ એટલા સારું હું આજ ઉજળે દિવસે મારા સીબાડા માથે સામી હત્યા હત્યાવરું હાલો બેટાની મૈયત કાઢીએ